सो अगेन हूँ निकली पड़ी एक बीजा सफर पर। बनासकांठामां आवेला आ स्थळ खरेखर खूबसूरतीनुं एक नजराणुं छे। पवित्र धाम अने कुदरतनो संगम हमेशाथी रहेलो छे अने आजे आपणे एक एवी जग्या पर पहोंचवाना छे जेनी साथे जोडायेली छे अनेक ऐतिहासिक कथाओ। तो चालो आजे हूँ तमने सफर करावीश कोटेश्वर धामनी। અરવલ્લીની ગિરિમાળામાં અંબાજીથી 6-7 કિલોમીટર દૂર કૈલાશ પર્વત સમાન ભગવાન કોટેશ્વર મહાદેવનું અતિ પૌરાણિક સ્વયંભૂ મહાદેવનું અતિ પ્રાચીન મંદિર આવેલું છે। લોકવાયકા પ્રમાણે કોટેશ્વર મહાદેવ મંદિરનો જીર્ણોદ્ધાર મંદિર પર આવેલ કોતરણી જોતા ખ્યાલ આવે છે સન 1522 ના રોજ કરવામાં આવ્યો હશે, એટલે કે 550 વર્ષ પહેલા જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હશે। દેલવાડાના જૈન દેરાસરો, કુંભારિયાના જૈન દેરાસરો જેમણે બનાવ્યા તે જ કારીગરો દ્વારા આ મંદિર બનાવવામાં આવ્યું હશે એવું લોકોનું મત છે। ભગવાન કોટેશ્વરનું મંદિર શિલ્પશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્ર મુજબનું બનેલું છે। નમસ્કાર, આજે આપણે આવી ગયા છીએ કોટેશ્વર મહાદેવ। અંબાજીથી ફક્ત 5-6 કિલોમીટર દૂર છે આ સ્થાન, પરંતુ અહીંયા રમણીય વાતાવરણ છે। કોટેશ્વર મહાદેવમાં એવું કહેવાય છે કે અહીંયા કોટિ ઈશ્વરનો વાસ છે। મંદિરને મોટા મોટા પથ્થર પર ખૂબ જ કલાત્મક કોતરણી કામ કરીને બનાવવામાં આવ્યું છે, જે મંદિરની શોભામાં વધારો કરે છે। ભગવાન કોટેશ્વર મહાદેવનો ઉલ્લેખ શાસ્ત્રોમાં પણ જોવા મળે છે અને તેમના નામ પરથી જ આ ગામનું નામ કોટેશ્વર પાડવામાં આવ્યું। આ મંદિર જ્યારે અંબાજી મંદિર ટ્રસ્ટના હેઠળ આવ્યું ત્યારથી ભગવાનની વિવિધ પ્રકારની પૂજા કરવામાં આવે છે। કોટેશ્વર મહાદેવની શિવરાત્રિની 4 પ્રહરની મહાપૂજા પણ કરવામાં આવે છે। શિવરાત્રિના દિવસે શિવભક્તોની મંદિરનું પ્રાંગણ ઉભરાઈ જાય છે। શ્રાવણ માસમાં અહીં મેળો પણ ભરાય છે। દેશ વિદેશમાંથી લોકો આવે છે અને ભગવાન કોટેશ્વરના દર્શનથી પાવન બને છે। કોટેશ્વર મહાદેવ મંદિરની આસપાસ જે લોકો વસે છે એ લોકોની અત્યંત શ્રદ્ધા છે આ જગ્યા ઉપર, એટલે કે કોટેશ્વર મહાદેવ પર। એવું કહેવાય છે કે જો અહીંયા કોઈ ચોરી થાય યા કોઈ એવું કાર્ય બને જેમાં સોગંદ લેવડાવવા પડે તો કોટેશ્વર મહાદેવના ખોટા સોગંદ પણ એ લોકો નથી ખાતા। એટલે કે તમે માની શકો છો કે અહીંના લોકો જે અહીંયા રહે છે એમની કેટલી શ્રદ્ધા છે કોટેશ્વર મહાદેવમાં। Thank you.
कोटेश्वर महादेव नु मंदिर छे त्यांथी 100 मीटर नी दूरी पर ज गौमुख छे, एटले कि ज्यांथी सरस्वती नदी नु उद्गम स्थान छे। अहिया एवं कहवाय छे कि ज्यारे छप्पनियो दुष्काळ पड्यो हतो त्यारे पण अहिया सरस्वती नदीना वहन अविरतपणे चालू हता। आ क्यांथी निकळे छे अने क्यां सुधी पहोंचे छे ए रहस्य अजु अकबंद छे, परंतु सरस्वती नदी नु उद्गम स्थान अहिया छे एवं कहवाय छे। કોટેશ્વરમાં સરસ્વતીનું ઉદ્ગમ સ્થાન છે એવું પુરાતત્વ વિભાગ અને વૈજ્ઞાનિકોએ સ્વીકાર્યું છે। એવું કહેવાય છે કે શાસ્ત્રોમાં સરસ્વતીના અનેક મુખ બતાવ્યા છે, તેના પૈકી એક મુખ અંબાજી કોટેશ્વર મહાદેવ। મંદિરથી થોડાક અંતરે માં સરસ્વતીના મુખમાંથી અખંડ ધારા વહી રહી છે, જે ભગવાન કોટેશ્વર મહાદેવની સ્પર્શ અભિષેક કરી નીકળે છે, જેથી સરસ્વતીને ગુપ્ત ગામીની કહેવાય છે। એવું પણ કહેવાય છે કે ઉત્તરાખંડ બદ્રીનાથની આગળ ભીમપુર માળા ગામ પાસે વ્યાસજી મહાભારત લખતા હતા ત્યારે સરસ્વતીના ધોધના અવાજના કારણે ગણેશજીને ખલેલ પડતી હોવાના કારણે વ્યાસજીએ સરસ્વતીને શ્રાપ આપ્યો હતો। ત્યારથી સરસ્વતી ભૂગર્ભમાં વહેવા માંડી એવું શાસ્ત્રનો મત છે। બીજું એવું પણ કહેવાય છે માં સરસ્વતીના જળથી ભગવતી અંબાજી શક્તિપીઠ નિજ મંદિરમાં માનો અભિષેક કરવામાં આવે છે। આ સ્થાન કુદરતના સાનિધ્યમાં આવેલું એક સુંદર અને આહલાદક સ્થાન છે, જેની જાળવણી આપણે સૌએ કરવી પડશે। સો આ હતી સફર કોટેશ્વર મહાદેવની। સફર વિથ અંજલિમાં આપણે નેક્સ્ટ ટાઈમ ફરીથી મળીશું આવા જ બનાસકાંઠાના કોઈ સફર સાથે, યા તો કોઈ બીજી વાત સાથે, કોઈ બીજા સફર સાથે જલ્દીથી મળીશું। ત્યાં સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય કોટેશ્વર મહાદેવ।